तारीख 21-1-2001 गणपत नगर मां स्वामी सच्चिदानंद परमहंस भक्ति निकेतन आश्रम पेटलाद दंतालीवाड़ाए करेलू प्रवचन। नमः સ્થાને બિરાજેલા ઉમિયા માતા સંસ્થાનના પણ પ્રમુખ શ્રી એવા ભાઈ શ્રી કેશુભાઈ પટેલ ગણપત વિદ્યાનગરના બધા જ ટ્રસ્ટીશ્રીઓ જેમની ઉદાર દેણગીથી ગણપતનગર બહુ ઝડપથી પોતાનું કલેવર વિકસિત કરી રહ્યું છે એવા ઉદાર દાતા અને હાસ્યરસના સાહિત્યકાર એવા ભાઈ શ્રી ગણપતભાઈ પટેલ અને એમના ધર્મપત્ની સજ્જનો અને બહેનો, સંસ્થા શબ્દનો અર્થ થાય છે જે લાંબો સમય સ્થિર રીતે ટકી શકે, ટકીને રહી શકે એનું નામ છે સંસ્થા। સંસ્થા જ્યારે શિક્ષણ સંસ્થા બને ત્યારે એમાં ઓછામાં ઓછા 5 ઘટકો ઉમેરાય અને પાંચે પાંચ ઘટકો નિરોગી હોય તો એ શિક્ષણ સંસ્થા વર્ષો સુધી પેઢીઓ સુધી એના ફળ આપ્યા કરે। આજે 5 ઘટકો છે એ યાદ રાખજો। એનું સૌથી પાયાનું અને મુદ્દાનું ઘટક છે કાર્યકર્તા, એનું બીજું ઘટક છે દાતાઓ, એનું ત્રીજું ઘટક છે વાલીઓ, એનું ચોથું ઘટક છે આચાર્યો અને એનું પાંચમું અને છેલ્લું ઘટક છે વિદ્યાર્થીઓ। આ 5 ઘટકો નિરોગી હોય, નિરોગી શબ્દ મેં વાપર્યો છે, એમાં સૌથી વધુમાં વધુ મહત્વ કાર્યકર્તાનું છે। તમારી પાસે જો સારામાં સારા કાર્યકર્તા હોય તો તમને દાતાઓ મળવાના જ છે, તમને આચાર્યો મળવાના જ છે, તમને વાલીઓ અને વિદ્યાર્થીઓ મળવાના જ છે। પણ કાર્યકર્તાઓ પાયામાં સારા હોવા જોઈએ। હું ઘણી વાર લોકોને કહું છું કે કાર્યકર્તામાં ઓછામાં ઓછા 3 ગુણ હોવા જોઈએ, 3 ગુણો પછી કહું, પણ મારી વાતથી તમને સારું લાગે તોય ભલે અને ખોટું લાગે તોય ભલે, એક મુદ્દાની વાત આપને કહી દઈશ। તમારે કોઈ પણ સંસ્થાને જો લાંબો સમય સુધી સારી રીતે ચલાવવી હોય તો કદી પણ વિવાદાસ્પદ માણસોને કાર્યકર્તા ના બનાવશો। જે માણસો ઉપર આંગળીઓ ઉભી થતી હોય એવા માણસને કદી કાર્યકર્તા ના બનાવશો, કારણ કે એ જ માણસ વાદળાની માફક લોકો પાસેથી ખેંચી લાવવાનો છે અને એનો વિવાદ સંસ્થાને નડવાનો છે। એટલે જે વિવાદથી મુક્ત હોય, જેના સામે કોઈ આંગળી ના તાકી શકતો હોય, ભલે એ થોડું ઓછું ભણેલો હોય, જગન બાપા કેટલું ભણેલા હતા, એ ભલે ઓછું ભણેલો હોય પણ એ તમારો સારામાં સારો કાર્યકર્તા થશે। એટલે કાર્યકર્તામાં 3 ગુણો હોવા જોઈએ। સૌથી પહેલો ગુણ છે આઈસ્ક્રીમ ના જેવો એ ઠંડો હોવો જોઈએ અને આઈસ્ક્રીમ ના જેવો એ ગળ્યો હોવો જોઈએ। હવે તમે કાર્યકર્તા રાખો પણ ગરમ લાય જેવો હોય, તીખું મગજ હોય, તમતમતું મગજ હોય,
અમે સુઈગામમાં થોડુંક દુષ્કાળનું કામ શરૂ કર્યું તો અમારા એક ઓળખીતા બ્રાહ્મણ રિટાયર્ડ મામલતદાર મને વારંવાર કાગળ લખે કે મારે સેવા કરવાની બહુ ઈચ્છા છે, મને તમે જરૂર બોલાવજો. રિટાયર્ડ થયેલા પછી આવ્યા, બધાને પેલા રેશન કાર્ડ આપીએ, એમાં બેસાડ્યા. જે આવે એને ગાળો જ દે, તું લુચ્ચો છે, તું બદમાશ છે, તું આવો છે, તું તેવો છે. બે ત્રણ દિવસ મેં સાંભળ્યા કર્યું. મેં કહ્યું, ભૂદેવ, કોઈ મહાદેવનું મંદિર હોય ત્યાં જઈને જળ ચડાવવાનું કામ કરો, આ કામ તમારું નહીં. એમને કે કેમ, તમે એકે એક માણસને લુચ્ચો છે, બદમાશ છે, જૂઠું બોલે છે, આમ છે તેમ છે, એવું બધું બોલ બોલ કરો છો. એ મારા ભગવાન છે, જે આવે છે એ મારા ભગવાન છે. અને લુચ્ચા હશે પણ મારા જેટલા નહીં, તમારા જેટલા નહીં, આપણા બે કરતા એ ઓછા લુચ્ચા છે. એમની લુચ્ચાઈ 5 કિલો અનાજની છે, 10 કિલો અનાજની એમની લુચ્ચાઈ છે. અને જિંદગીભર તમે મામલતદાર પણ કર્યું છે, એમાં કેટલી લુચ્ચાઈ કરી છે, જો એને કોઈ જોખે તો ખબર પડે કે બે માંથી કોણ વધારે લુચ્ચું છે. શરાબ થઈ ગયા મને કે બાપજી શું કરું, આખી જિંદગીની આ ટેવ પડેલી છે, હવે આ ટેવ જાય તો હું કાર્યકર્તા બનું ને. તમે મામલતદાર પણ બહાર મૂકી ના આવો, આપણે કાર્યકર્તા છીએ. એ આપણા ભગવાન છે, એ દુઃખ નો માર્યો, પેટ નો માર્યો, ગરીબી નો માર્યો. તમારી પાસે 10-10 માઇલ ચાલીને બે અનાજ લેવા આવે છે, તમે એને અડધું જ ના કરો. ના આપવું હોય તો ના આપો, પણ એને અડધું જ ના કરો. કાર્યકર્તા છે ને આઈસ્ક્રીમ ના જેવો ઠંડો હોવો જોઈએ. એક ગામમાં 15 દિવસ મહિના સુધી પ્રવચનો ચાલ્યા ને પછી મેં કહ્યું, આ ગામ તો હાવ, એકાદ સંસ્થા ઉભી કરો, કઈ લાઇબ્રેરી કરો, કઈ આ કરો તે કરો. એક સંસ્થા ઉભી કરી, એક મહિને સેક્રેટરી મંત્રી બનાવ્યા. 2-4 દિવસ મારે રહેવાનું, એ ત્રીજા દિવસે જ બધા કેટલોક ને રજીત પુસ્તકો એ ચોપડા ને બધું લાઈન મારી પાસે પછાડ્યું. મને કે મારે મંત્રી નથી થવું. મેં કહું, કેમ એમ ભાઈ, શું થયું? 3 દિવસમાં કે આ જે પૈસા લખાવેલા એમાં એક મહિના ત્યાં હું પૈસા માગવા ગયો બપોરે 1 વાગે ને એ આરામ કરતા હતા. અને મેં કહ્યું કે ભાઈ હું પૈસા માગવા આવ્યો છું, તેમને જગાડો. એટલે પેલા ગણપતભાઈ છે ને એ ઘરનું પણ એટલું જ જાણે છે. જો એમને કોઈ પત્ની શાસ્ત્ર લખવાનું કહે ને તો એ સારામાં સારું લખી શકે. એટલે એમની ઘરવાળીએ ના પાડી કે રવા દો, એમની ઊંઘ બગાડશો નહીં, કે ના હું પાછો નહીં જઉં, હું આવ્યો છું, આમ છે તેમ છે. એટલે ઘણા પતિઓ એવા હોય ને કે ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો, એમ એમને જગાડતી વખતે બહુ વિચાર કરવા પડે. પેલો તો ધડધડ ધડધડ ઉપર પહોંચી ગયા, પેલા સૂતા હતા એના પગે આમ કરીને બોલો ને ભાઈ, એમ કે આ તમે 501 લખાવ્યા છે તે આપતા નથી તો આપો ને. પેલા એ ઉભા થઈને એક તમાચો મારી સળસળાટ ઉતરી ગયા, ચોપડા લાઈન મારી પાસે મૂકી દીધા. મને કે મારે આવા મંત્રી થવું નથી. મેં કહ્યું, ના તમને તમને ખબર નથી, પેલા એ તમાચો નથી માર્યો, તમે જાતે કરીને તમાચો માગ્યો છે. તમને મંત્રી થતા નથી આવડતું, મંત્રી થવું હોય તો તમારી પાસે આ બધી આવડત હોવી જોઈએ. તમને કોઈને ખબર હોય કે ન હોય, પહેલા અલીગઢમાં મુસ્લિમ યુનિવર્સિટી બનાવવામાં આવી, હિન્દુ યુનિવર્સિટી પછી બની, પહેલા મુસ્લિમ યુનિવર્સિટી બની. અને પછી આપણે બધાને વિચાર થયો કે આપણે આટલા બધા હિન્દુઓ, આટલા બધા પૈસાદાર શેઠિયાઓ, અને આપણી કોઈ યુનિવર્સિટી નહીં. એટલે માલવીએ, મદન મોહન માલવીજી છે, એમની અધ્યક્ષતામાં હિન્દુ યુનિવર્સિટીનું કામ શરૂ કર્યું. રાજા મહારાજાઓ વગેરે પાસેથી દાન લેવા જાય, બધાના દાન આવ્યા. હું તમને એક ખાસ ભલામણ કરું છું, જિંદગીમાં કદી કાશી જાઓ તો કાશી વિશ્વનાથના દર્શન કરવા ના જવું હોય તો ના જજો, પણ હિન્દુ યુનિવર્સિટીના દર્શન કરવા જરૂર જજો. તમે એક બિલ્ડિંગમાં તમને એમ લાગશે કે ઓહો,
આ માણસ નો કેવા આઈડિયા હતા અને શું એની એની વિચાર શક્તિ કેવી હતી. મદનમોહન માલવીએ કહ્યું કે ભાઈ રામપુર ના નવાબ છે, એ નવાબ ની પાસેથી આપણે પૈસા લેવા જવાનું. અને તમને કોઈને ખ્યાલ હોય કે ન હોય, પાકિસ્તાનની રચના પાકિસ્તાનમાં નહીં થયેલી, હિન્દુસ્તાનમાં થયેલી. હિન્દુસ્તાનના મુસલમાનોમાંથી પાકિસ્તાન ઉભું થયેલું. એમાં રામપુર એનું ખાસ ગઢ ને કેન્દ્ર. મોહમ્મદ અલી જિન્ના હિન્દુસ્તાનના મુસલમાન હતા અને એ ગુજરાતી હતા, એ તો તમે જાણો જ છો. એટલે રામપુર એનો ખાસ અડ્ડો. એ રામપુરના નવાબ પાસે આપણે જઈએ, કારણ કે એ લોકો આપણા ઘણા રાજાઓ પાસેથી લઈ ગયા છે. એ રામપુરના નવાબ પાસે ગયા ને નવાબ સાહેબ છે ને મગજના બહુ તીખા, અને મોટા ભાગે નવાબો તો તીખા જ હોય, દરબારો નવાબો એ તો બધા તીખા જ હોય. એટલે આ ગયા, નવાબે કહી દીધું કે મારે કઈ પૈસો આપવો નથી, જાઓ ચલે જાઓ ચલે જાઓ ચલે જાઓ અહીંયા, મારે તો પૈસો આપવો નથી. મદનમોહન માલવીએ પોતાના ખભા ઉપર ખેસ હતો, એ ખેસ ને આમ ખોળા જેવો લાભો કરીને કહ્યું કે હું બ્રાહ્મણ છું અને તમે મને હાવ ખાલી હાથે ના કાઢો, કઈક આમ આપો, તમે કઈક મને આપો, થોડું ઘણું આપો. એટલે રામપુરના નવાબે ગુસ્સામાં ને ગુસ્સામાં એમની જે મોજડી પડી હતી ને એ એક મોજડી ઉપાડીને એમના ખેસમાં નાખી દીધી. એટલે લઈ જાઓ મેરા જૂતા લઈ જાઓ, એ તો ખેસ બંધ કરીને લઈને ચાલતા હતા. કાશીમાં આવ્યા ને લોકોએ પૂછ્યું કે રામપુરના નવાબે કઈ આપ્યું, કે હવે બહુ આપ્યું છે, કે શું આપ્યું છે, કે જો આ મોજડી, અરે કઈ સામે મારવી હતી ને, આવું અપમાન કરાતું હશે, આ તો હિન્દુ પ્રજાનું અપમાન છે. ના ના ના, તમને ખબર નથી, આ તો લાખ રૂપિયા છે. કેવી રીતે? કે કાલે જાહેર ખબર પેપરમાં છપાવો કે વિશ્વ હિન્દુ, અરે હિન્દુ યુનિવર્સિટી માટે રામપુરના નવાબે જે મોજડી ભેટ આપી છે એની કાલે જાહેરમાં હરાજી કરવાની છે. એક તારીખ નાખો 15 દિવસ મહિના પછીની, એટલી જાહેર ખબર તમે આપી દો. અને મોજડીનો ફોટો પાડીને પણ મૂક્યો કે જો આ નવાબ સાહેબની મોજડી છે. અને આ જાહેર ખબર પેલા નવાબે વાંચી, એના દીવાનને કે દોડ દોડ જા, જઈને મોજડી પાછી લઈ જા, તો મારી ફજેતી થશે, આ મોજડીની હરાજી થશે તો મારી ફજેતી થશે. એટલે પેલો દીવાન દોડતો આવ્યો અને એને કહ્યું, ભાઈ પેલી નવાબ સાહેબની મોજડી પાછી આપો ને. કે હવે ના મળે, એ તો દાનમાં અપાઈ ગઈ, ના મળે. ના કે પણ તમે કોઈ, અમે એના બદલામાં દાન આપીએ. માલવીજી જાણતા હતા કે આપણે કઈ કોઈની ફજેતી કરવા કાર્યકર્તા નથી થયા, આ બધો યાદ રાખજો. કાર્યકર્તા કદી ડંખીલો ન હોવો જોઈએ. કોઈ માણસે એક દિવસ એનું અપમાન કર્યું કે એનું માન ના રાખ્યું, એનો ડંખ રાખીને જે બેઠો હોય એ કાર્યકર્તા ના થઈ શકે. જેને આજે અપમાન કર્યું છે એ કાલે માન આપવાનો છે, કાલે પૈસો આપવાનો છે. એટલે આજની વાત ઝેરની માફક ગોળ્યા નહીં કરવાની. એટલે એને કહ્યું, કશો વાંધો નહીં, હારામાં હારું દાન આપ્યું, મોજડી આપી દીધી. સંસ્થાનો પહેલો પાયો કાર્યકર્તા છે અને કાર્યકર્તાનો પાયો છે એ કેટલો ઠંડો છે, કેટલો શીતળ છે. ખાલી એકલો શીતળ જ નહીં, એનામાં ગળપણ પણ હોવું જોઈએ, એમાં મીઠાશ પણ હોવી જોઈએ. બરફ ઠંડો છે અને એકલા બરફથી કામ ના થઈ શકે. મીઠાશનો અર્થ છે કે તમારી વાણીમાં મીઠાશ છે. તમે કોઈની કડવી વાણી તો સાંભળી શકો છો પણ સામે મીઠી વાણી બોલી શકો છો. એટલું જ નહીં, તમે જ્યારે કોઈ મોટી સંસ્થાના કાર્યકર્તા બનો તો ત્યારે તમારે સમજી જ લેવાનું કે દર મહિને 200-500 હજાર 2000 એની કેપેસિટી પ્રમાણે તમારે ઘરમાં ખર્ચો કરવો જ પડશે. તમને ઘરની ચા પીવડાવતા આવડે છે, તમને ઘરની ગાડી મોકલતા આવડે છે, આવેલા માણસની જે સુવિધા છે, સગવડ છે, એ સાચવતા તમને આવડે છે, અને એના બધા વાઉચર તમે સંસ્થામાં નાખ નાખ કરો દોઢા બમણા કરી કરીને તો લાંબુ ના ચાલે. એ તમારા પોતાનું છે અને એ કામ તમારી ઘરવાળી કરી શકે. એટલે જ્યારે પણ આપણે કોઈ મહાપુરુષનું સન્માન કરીએ છીએ, એ ગણપતભાઈને અહીં બેસાડેલા ત્યારે મંજુલાબેનને પણ એ બેસાડેલા. આ પાટીદાર કલ્ચર છે, એ તો સારું છે કે અહીં બેસાડે, નહીં તો પણ એ બેસાડે. હવે હું
ઘણી વાર જેનું બહુમાન થતું હોય એને કહું કે ભાઈ તમારા પત્ની હયાત છે, એટલે કે આહા જુઓ ને આટલા કઈક બેઠી હશે, હવે હું જોઉં કે જુએ. અને એ બિચારી પણ ખૂણામાં આમ ઘૂંઘટો તાણી અડધું આમ તાણી આમ ત્રણસી આંખે જોયા કરતી, વાહ વાહ અમારા ઘરવાળાને કેટલું એ ખુશ થતી હોય. એને કદી એવી ઈચ્છા ના થાય મને કેમ ના ત્યાં બેસાડી, એ તો સમર્પિત છે એના પતિના માનમાં જ, એનું માન આવી રહ્યા છે. એટલે પછી હું કહું કે એને અહીં લાવો ઉપર બેસાડો. એટલે ઘણા કહે હો ના લવાય, મર્યાદા તૂટી જાય. હવે કોઈનું નામ મર્યાદા. પેલો અમેરિકન છે, આજે તમે બુશ નું ચિત્ર જોજો, બુશ રાષ્ટ્રપતિ બન્યો છે, એની પત્ની તો રાષ્ટ્રપતિ નથી બની ને, પણ એની પત્ની નો ફોટો સાથે છે. કલેક્ટર હોય કે ડીએસપી હોય કે જે હોય, એની બાજુમાં જ એની પત્ની ની ખુરશી હોય. આ નારી સન્માન છે. આપણી બધી નારી સન્માન ને સંસ્કૃતિ ની વાતો તો કરીએ, પણ કઈક નહી. હમણાં કહ્યું કે ચા બનાવવો હોય ના, અરે તમને ખબર નથી પટેલો ની પાસે બધા ઉપાયો છે. કહ્યું એક કહેવત છે ને, બુધે જાર બાજરી. એટલે મારે આગળ નથી બોલવું. એટલે એ મંજુલાબેન ને મેં કહ્યું કે ઉપર લાઈન બેસાડો. એમના પત્ની હતા, એમને પણ કીધું ઉપર લાઈન બેસાડો. અને એનું પણ એક કારણ છે, આ જયારે કરોડ રૂપિયા આપવાના હોય ને, જો તમે એમના મંજુલાબેન નું મન જીતી લીધું હોય તો 5 કરોડ કરાવી આપે, અને જો ના જીત્યું હોય તો એ 5 માંથી 1 કરાવી નાખે. લોહી કામ હેરાન કરી નાખે. ઓછા કરો, ઓછા કરો, અમારો વિચાર કરો, અમારો વિચાર કરો, અમારો વિચાર કરો. એટલે કાર્યકર્તા છે એમાં મીઠાશ હોવી, જે ગળપણ હોવું જોઈએ. અને ગળપણ છે એ ગરપણ ના દ્વારા એ પોતાનો ખર્ચો કરે. અને હું તમને એક ખાસ ભલામણ કરું છું, તમે જયારે કોઈ પણ સંસ્થાનો વહીવટ કરો તો તમારા કોઈ દિવસ અંગત ખર્ચ ને એમાં વાઉચર તરીકે નાખશો નહીં. અમારી સંસ્થા ચાલે છે, ભલે નાની જેવી તેવી છે, પણ અમારે ત્યાં કોઈ દિવસ એક નવો પૈસો કોઈનો અંદર વહીવટી ખર્ચનો નહીં. આવે તો પોતાની ગાડીમાં આવે, જાય તો પોતાની ગાડીમાં જાય, ઘર ન કરે, ઉલટો કઈક 2 વસ્તુ લાઈન મૂકી જાય કરે. જ્યાં સંસ્થાના કાર્યકર્તાઓ સંસ્થામાંથી બધા વાઉચરો નાખવા માંડે, એટલે સમજવાનું કે હવે આ લક્ષ્મી વધારે ટાઈમ રહેવાની. અને કાર્યકર્તાનો એક ત્રીજો ગુણ છે, એ છે એની દ્રષ્ટિ છે. માણસ ઠંડો હોય, ગળ્યો હોય, પણ દ્રષ્ટિ વિનાનો હોય. તમને આગળનું દેખાવું જોઈએ. આ એક સમાજ છે, અને સમાજમાં બધાની દ્રષ્ટિ સરખી નથી હોતી. જે કાર્યકર્તા છે એને આગળના 100 વર્ષ દેખાવા જોઈએ, આગળના 50 વર્ષ દેખાવા જોઈએ. લોકોને ના દેખાય. છગનભાને એ સમાજની દ્રષ્ટિ હતી, પણ છગનભાના સમયમાં જે લોકો હતા એમને એ દેખાતું નતું. એટલે ચારા ના લેવા જાય કે પૂળા ઉઘરાવા જાય તો એ લોકો ગાળો દેતા, છગન આવ્યો, છગન આવ્યો, છગન આવ્યો. પણ હવે લોકો કહે છે કે હું આવી દૃષ્ટિ. અમારી મોહનભાઈ અરીબીએ જયારે ગંજ બજાર કર્યો ત્યારે ઊંઝાની વસ્તી ઘણી ખરી અમને ગાળો દેતી હતી, કારણ કે એમની પાસે દ્રષ્ટિ નથી. એટલે એની પાસે એક લાંબી દ્રષ્ટિ હોવી જોઈએ. તમે જયારે ખેરવામાં એક સંસ્થા ઉભી કરી રહ્યા છો ત્યારે તમને માત્ર આજ જ ના દેખાવું, પણ આવનારા 100 વર્ષ દેખાવા જોઈએ. ભાઈ અહીં કેટલી બિલ્ડિંગો થશે, છોકરાઓ કેવી રીતે ઉભા રહેશે, રમશે. કાલે અહીંયા હેલિકોપ્ટરનો હેલીપેડ પણ કરવું પડે, કારણ કે ત્યારે હેલિકોપ્ટર અત્યારની ગાડી જેવું થઈ જશે, જેમ અત્યારે ગાડીઓ ચલાવે છે. એટલો બધો ટાઈમ નથી ગાડી લઈને આવી શકે, ફટ દઈને હેલિકોપ્ટર ઉતરી જાય. આ બધું તમને 100 વર્ષ પહેલેથી દેખાવું જોઈએ, એની પાસે દ્રષ્ટિ હોવી જોઈએ. આ 3 તત્વો ભેગા થાય ત્યારે કાર્યકર્તા બને. અને ફરીથી કહું છું કે એના ઉપર કોઈ આંગળી ના ઊંચી કરી શકે, કોઈ આંગળી ચીંધી ના શકે. હું તમને એટલે સુધી કહું છું, હું તમને ખલીફાનો દાખલો આપીશ. તમને ખબર હશે કે મુસ્લિમોમાં ધર્મગુરુ અને રાજા બે એક જ છે. ખલીફા એ ધર્મગુરુ છે અને ખલીફા એ રાજા પણ છે. આ સુલતાનો એના નામનો ખુતબો પડે, કે અત્યારે એ બધી ચર્ચા નહીં કરું. પણ એક મોટામાં મોટો ખલીફો છે, એ રાત્રે જયારે કામ કરી રહ્યો છે, ચોપડાને એ બધું જોઈ રહ્યો છે,
અરે તો કલાક કલાક બે કલાકમાં એ કામ પૂરું થયું. એટલે એને પેલા નોકર ને કહ્યું કે આ દીવો ઓલવી નાખ અને પેલો દીવો કર. એટલે પેલા એ ઓલવી નાખ્યો, બીજો દીવો કર્યો, તેલનો દીવો થયો. કોઈએ પૂછ્યું કે ભાઈ આ દીવો ઓલીવો ને પેલો દીવો તમે કર્યો, એનું કારણ શું? એને કહ્યું કે આ જે દીવો હતો એ સરકારી તેલનો હતો અને સરકારી કામ પૂરું થયું એટલે હવે મારાથી એ દીવાનો ઉપયોગ કરી શકાય નહીં. હવે હું મારું વ્યક્તિગત જીવન જીવું છું એટલે હવે હું જે દીવો કરીશ એ મારા પોતાના તેલનો દીવો છે. જે માણસ આટલી ઝીણી ઝીણી બાબતની કાળજી રાખી શકે એ જ સંસ્થાનો કાર્યકર્તા થઈ શકે. તમે વ્યક્તિગત જીવનમાં ગમે એટલા ઉદાર હો, ઉદાર હોવા જ જોઈએ, પણ જ્યારે તમે સંસ્થાનું સંચાલન કરવા બેસો ત્યારે પૈયે પૈનો વિચાર કરવાનો, પૈયે પૈનો હિસાબ રાખવાનો. તમારી ઉદારતા આ સંસ્થાના બેફામ પૈસા વાપરવા માટે નથી, સંસ્થાનો એક એક પૈસો વપરાવો છે. આજે હું ઘણી વાર જોઉં છું ગાંધીનગરમાં એટલા બેફામ પૈસા વપરાય છે, બેફામ, જ્યાં જરૂર નથી ત્યાં ઢગલા બંધ પૈસા વપરાય છે. અને પછી કહે પૈસા નથી, પૈસા નથી, પૈસા નથી. વર્ષો પહેલા ચાણક્ય કહ્યું છે કે રાજાનો જે વિત્ત મંત્રી છે, ટ્રેઝરર છે, એ સંન્યાસીના કમંડળ જેવો હોવો જોઈએ. સંન્યાસીનું કમંડળ એવું હોય કે એમાં પાણી ભરવું હોય તો બહુ જલ્દી ભરી જાય, પણ પાણી કાઢવું હોય તો થોડું થોડું નીકળ્યા કરે, એકદમ જલ્દી જલ્દી નીકળે. આજે ઉલટું થઈ ગયું છે કે આવકને નાનું બારણું છે ને જાવકને દરવાજા ખોલી દીધા કે લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ. એટલે આ પહેલો પાયો છે. આપણા સદભાગ્ય છે કે આ સંસ્થાને સારા કાર્યકર્તાઓ મળ્યા છે. ઉમિયા માતા સંસ્થાન, કેશુભાઈ પટેલ કે બીજા બધા ભાઈઓ, એ અને એમની સાથે સંકળાયેલા બીજા બધા બધા ભાઈઓ, એ સારા કાર્યકર્તાઓ મળ્યા છે એટલે લોકોને પૈસો આપવાનું મન થાય છે. પછી દાતાઓ છે. તમે જયારે કોઈ શિક્ષણ સંસ્થાઓ કરો છો તો દાતાઓ વિના કરી નહીં શકાય. સરકાર શિક્ષણ ચલાવે એ જુદી વસ્તુ છે, અને સરકારની વાત તો સરકાર જેવી છે, એની કઈ અત્યારે ચર્ચા કરવી નથી. આપણને દાતાની જરૂર પડવાની જ છે. ત્યારે દાતાઓ છે, અને ખાસ કરીને એક સમાજ જયારે પોતાની શિક્ષણ સંસ્થા ઉભી કરે છે, મારે આપને કહેવાનું છે કે તમને આવનારા 100 વર્ષ દેખાવા જોઈએ, અને જો મારી વાત ઉપર તમને વિશ્વાસ હોય તો થોડા વર્ષોમાં જ તમે જોશો કે આ પાટીદારોના જે લેવા ને કડવા ને ફલાણા ને ફલાણા ને 12 ગામ ને 24 ગામ ને 84 ગામ ને આ બધા ભેદ ભૂસાઈ જવાના છે. હમણાં થોડા સમય પહેલા ગાંધીનગરમાં એક ફંક્શન કરવામાં આવેલું, એમાં બધા પાટીદારોનું એક ફેડરેશન હતું. બધા લેવા કડવા મતિયા ફલાણા ફલાણા બધા કેટલી જાતના પાટીદારો છે, અને આ બધા પાટીદારોનો સરવાળો કરવામાં આવ્યો. પાટીદાર રત્નનો ઇલકાબ આપવામાં આવ્યો અને બધું ઘણું સારું કામ કરવામાં આવ્યું. આજે ભલે એ તમને શક્ય ના લાગતું હોય, જોકે સૌરાષ્ટ્રમાં તો એ શરૂ થઈ ગયું છે, ને સૌરાષ્ટ્રમાં તો બોર્ડ જ નથી, કાઠિયાવાડ પાસેથી તો ઘણું શીખવાનું છે. આખા કાઠિયાવાડમાં તમારે ક્યાંય જ્યાં કન્યા આપવી હોય ત્યાં આપો, ને જ્યાંથી લાવવી હોય ત્યાંથી લાવો. આપણે તો હજુ ગોળ છે, પણ આ ગોળ હવે રહેવાના નથી. જ્યારે રહેવાના નથી તો તમે આગળનું ભવિષ્યનો વિચાર કરી અને સરવાળાનું કામ કરજો, બાદબાકી થાય એવું કામ ના કરશો. બાદબાકીના ગણિત છે એને આપણને બહુ નુકસાન પહોંચાડ્યું છે, હવે એમાં સરવાળો કરવાનો છે. એટલે દાતાઓ છે, એ દાતાઓ તો જ્યારે એક સમાજ આ કામ આખું ઊભું કરી રહ્યો છે અને એની પાસે દાતાઓ છે, મારી દ્રષ્ટિએ કડવા પાટીદારોની પાસે સૌથી મોટામાં મોટો કોઈ દાતા હોય તો ઉમિયા માતા છે. લેવા પાટીદારોની પાસે કોઈ ઉમિયા માતા નથી. હું એમને ઘણી વાર કહું જો આ ઉમિયા માતાએ આખા કડવા પાટીદાર સમાજને એક કર્યા, એમાંથી આખું એક સર્જન કર્યું અને હવે એમાંથી નિર્માણ થઈ રહ્યું છે, એમની પાસે કોઈ ઉમિયા માતા નથી. હવે ધારે તો એ કરી શકે, પણ એમને એમને ભેગા કરવા બહુ કઠિન કામ છે, મારો અનુભવ છે. પાછા એવું તમને કહી દઉં,
ખરી વાત. ઉમિયા માતા કેટલું કામ કરે છે, જ્યારથી પેલો 1800 વર્ષ ઉજવ્યા એ પછી જે કાઠું કાઢ્યું છે, જે માતાજીએ કઈ વર્ષા કરી છે. હમણાં આખો રિપોર્ટ મેં મણિભાઈ પાસેથી સાંભળ્યો, જોકે એમાં થોડો મને ફેરફાર કરવા જેવું લાગે છે, પણ અત્યારે હું અહીં એની ચર્ચા નહીં કરું. સૌથી મોટામાં મોટો દાતા તો ઉમિયા માતા છે. અને હું ઘણી વાર લોકોને કહું છું કે વાણિયાની પાસે પૈસો ભેગો થાય તો એના પેટનું પાણી ના હાલે, પેટનું પાણી ના હાલે. તમારે જે દિવસે 1 કરોડ રૂપિયા કમાયો હોય તે દિવસે સસ્તામાં સસ્તું શાક ઘેર લઈ જાય અને પેલી શેઠાણીને આપે, એટલે શેઠાણી બૂમો પાડે કે તમે આ સસ્તામાં આવું હાવ ઉતરેલું. એટલે ચારો ઉતારીને કે હમણાં બહુ મંદી ચાલે છે, હમણાં બહુ મંદી ચાલે છે. એટલે શેઠાણીને બિચારીને ખબર ના પડે કે આજ આ શેઠ 1 કરોડ રૂપિયા કમાઈને આવ્યા છે. એનું પરિણામ તમે જોયું, એનું પરિણામ એ આવ્યું કે આજે સંસ્થાઓનો જે વિકાસ થયો એ પાટીદાર પાસે પૈસો આવ્યો ત્યારથી થવા માંડ્યો. કોઈને ખરું લાગે ખોટું લાગે, મેં મારી આખી જિંદગી પાટીદારોમાં કાઢી છે અને મેં બધી દશા જોઈ છે. પેલો કોસે જોયો છે, કિચુર 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 બધું જોયું છે. પાટીદારની પાસે જો પૈસો આવે તો તેજી ઘોડીનું ચોકડું જેમ ખેંચી રાખવું પડે એમ એને ખેંચી રાખવો પડે. ધીરજ રાખ, ધીરજ રાખ, ધીરજ રાખ, તો એને આમ ખેંચી રાખવો પડે. અને હું તો એમ કહું કે પાટીદાર પાસેથી જો વધારે પૈસો લેવો હોય તો સામે એક બીજો પાટીદાર ઉભો કરી દેવાનો, એક બીજો પાટીદાર ઉભો કરી દેવાનો. બોલો આ પટેલા પાટલા ઉપર કોણ બેસશે? પછી પેલો કે ખેતર વેચો, પણ તને તો ના જ બેસવા દો. અને ખેતર ગીરો મૂકે ખરો પાછો. આજ સુધી આવું ચાલતું રહ્યું છે. તમે ખળામાંથી દેતા રહ્યા છો, ખળામાંથી જ હુંપડા ભરી ભરીને આપતા જ રહ્યા છો. એટલે દાન ને આપવાની વૃત્તિ સહજ તમારામાં છે. પહેલા તમે હુંપડા ભરી ભરીને દાણા આપતા હતા અને હવે તમે હુંપડા ભરી ભરીને ડોલર આપો છો, કારણ કે ખળો અમેરિકા જતા રહ્યા. પહેલા ગામની ભાગોળે ખળા હતા, હવે ઠેઠ અમેરિકા સુધી ખળા પહોંચી ગયા. લાવ ઉહેડી ઉહેડી લઈ જાઓ, લઈ જાઓ તમે. ખરેખર એક ભાઈએ બહુ સરસ વાત કહી કે કદાચ છેલ્લા 100 વર્ષમાં એક કલમે 11 કરોડ રૂપિયા કોઈ વ્યક્તિએ આપ્યા હોય ભારતમાં કદાચ આ પહેલા જ માણસ હશે. મને તો કોઈ ખ્યાલ નથી. કટકે 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 જુદી જુદી સંસ્થામાં આપનારા બિરલા જેવા ઘણા લોકો છે હું જાણું છું, પણ એક જ સંસ્થામાં એકી કલમે આટલી મોટી રકમ આપી હોય અને તે છતાંય કોઈ ઝીણી ઝીણી બધી મોટી એવી માગણી નહીં, કોઈ માગણી નહીં, કોઈ શરતો નહીં, કોઈ આ નહીં. અરે લોકો લોહી પી જાય. અમારા એક ઓળખીતા શેઠ છે, એ તમને પૈસા આપે પણ એમની પહેલી શરત હોય આપે તો 3-4 લાખ રૂપિયા, વધારે ના આપે. પણ એ રોડ માંથી વંચાય એવા આવડા મોટા મોટા અક્ષરે મારું નામ કા તો મારી ઘરવાળીનું નામ મૂકવાનું મોટા અક્ષરે, અને કેટલી બધી શરતો હોય. અને લોકો બધા ગરજવાળા હોય તો બધું માન્ય રાખે. એટલે ખરેખર હું વખાણ કરવા ખાતર નથી કહેતો, આટલું મોટું દાન આપનાર આ પતિ પત્ની બંનેને આખી સભા ઊંચા હાથ કરીને આશીર્વાદ આપો. જય હો, જય હો, જય હો, જય હો. પેલા એટલે આ સંસ્થાના કેટલા મોટા અહોભાગ્ય કે એમને એક મોટા દાતા મળ્યા. આ બાજુ ઉગ્રચંદભાઈ છે, એ લેવવા પટેલ છે, પણ હું ઈચ્છું છું કે આવા હવે ભેદ ના રહે અને આ બધું આખું પાટીદાર સંકુલ એક થાય. એમની પણ એટલી જ ઉદારતા અને એટલી જ વિશાળતા. અમારે એવો અધવજીભાઈ છે, સૌરાષ્ટ્રમાં અત્યારે એટલું બધું કામ કરે છે, એટલું બધું કામ કરે અને મૂક રહીને સિદ્ધસરની સંસ્થા હોય કે ઉમિયા માતાની સંસ્થા હોય, આ બધા આપણા ગૌરવ છે અને આ ગૌરવથી આપણે ઉજળા છીએ. છતાં એક બીજી વાત કહી દઉં,
તમે દાન ના આપી શકો તો કઈ નહીં, પણ કદી દાતાઓની ટીકા ના કરશો. ઘણા લોકોને એક બહુ મોટી ખૂટી હોય, પૈસો આપે નહીં પણ કોઈ આપ્યો હોય એની ટીકા કરે, અને નજીકના લોકો ટીકા કરે. દૂરના ને કઈ પડી ના હોય પણ પેલા નજીક ના હોય ને. હમણાં કે ઠીક છે, હવે હમણાં બે નંબર ના વધી ગયા હશે એમ. ભાઈ લાલે તારા પાસે ચાર નંબર ના હોય તો તારા લાય લાય ને, તારું નામ મૂકીએ. કદી પણ દાતાઓની ટીકા ના કરશો. આ બે વસ્તુઓ થઈ. ત્રીજી વસ્તુ છે, વાલીઓ છે. વાલીઓને એમ થવું જોઈએ કે અમે ના ભણ્યા તો કઈ નહીં, પણ અમારી આવનારી પેઢી ભણવી જોઈએ, એક ભૂખ લાગવી જોઈએ. તમને ખબર હોય કે ન હોય, સરકારે સીમ શાળાઓ કરી છે કે છોકરા જંગલમાં રહેનારા એવા તેવા આદિવાસી વગેરે વગેરે ભણવા નથી આવતા તો ચાલો જંગલમાં આપણે શાળાઓ કરો, આજુબાજુ ઢોરા ચારતા આમ કરતા પણ આવીને ભણે. સરકારે તો સારું કર્યું છે, પણ એ સીમ શાળામાં છોકરા નથી આવતા અને સાહેબ નથી આવતા. અને એ છોકરાના મા બાપ છે એ સાહેબ ને કહે છે કે સાહેબ તમે તાર લીલા લહેર કરો ને, પહેલી તારીખે આવીને પગાર લઈ જવો બસ, બાકી અમારે કઈ છોકરા ભણાવવા નથી. એ ભલાને ભેંસો ભલી ગાયો ભલી ફલાણો ભલ્યું, મા બાપોને ભૂખ નથી લાગી, મા બાપોને ધગસ નથી, અને છોકરા તો બિચારા છોકરા જ છે, એમને શું આપણે કહી શકીએ. ત્યારે એક વાલી વર્ગ હોય છે, અને વાલી વર્ગને એમ ચિંતા થાય છે કે હું જેટલે આગળ વધ્યો મારા બાળક એનાથી ઘણા આગળ વધવા જોઈએ. બહુ સારી વાત કહી કે જો આજે ઈશ્વરભાઈ જીવતા હોત, મારી પાસે ઘણું બેસતા, ઘણા આવતા, મારે જોઈતા રામ ઈશ્વરભાઈ સત્સંગ જોઈતા રામના ભજન હોય, અને સત્સંગ ચાલે. મને એક વાર એમને કહ્યું, બાપુ કે મને કે શું, મને કે મારા ભેગા 15 દાડા ના આવો. ક્યાં આવું? કે મારા ગોળમાં બધે ફરીએ. કેમ? કે આ વિચારોની અમારા ગોળમાં જરૂર છે, અમારો ગોળ બહુ પછાત છે, આ વિચારોની એને જ જરૂર છે. આજે જો ઈશ્વરભાઈ જીવતા હોત અને એમને એવું થાત કે મારા સુપુત્રે એકી કલમે 11.5 કરોડ રૂપિયા વગર માગે આપ્યા છે, તો એ પિતા કેટલો ગદગદ થઈ જતા હોય. આનું નામ જ પિતૃ તર્પણ છે, આનું નામ જ પૂર્વજોનું પૂજન છે. એ પૂર્વજો રાજી રાજી, પૂર્વજોનો ઉદ્ધાર થઈ જાય, રાજી રાજી થઈ જાય. એવી જ રીતે તમારામાંથી પણ ઘણાની એવી ઈચ્છા થાય કે અમે તો ભલે ખેડૂત રહી ગયા અને જેમ તેમ જીવન પૂરું કર્યું બરાબર, પણ અમારા બાળકોનું ભવિષ્ય સુધરે. પણ ભવિષ્ય સુધારશો કેવી રીતે? આ બધી દીકરીઓ બેઠી છે પણ છોકરાઓ બેઠેલા છે, તમે જોઈ શકો છો કેટલું બધું પરિવર્તન છે. આમાંથી કોઈ પાયલોટ થાય અને મુંબઈથી અમદાવાદની ફ્લાઇટ ઉડાડતી થાય તો કોઈ આશ્ચર્ય ના કરશો. આમાંથી કોઈ પાયલોટ થઈ શકે છે, કોઈ હેલિકોપ્ટર ચલાવી શકે છે, કોઈ કમ્પ્યુટરની ડિઝાઇન કરી શકે છે, શું શું થઈ શકે છે. કાલ સુધી એ માત્ર છણ થાપતી હતી, છણ છણ થાપ, ને ટીચ રોટલા ટીપ બીજી વાત નહીં, અને પેલું બુધે વાળું. આજે કેટલું મોટું પરિવર્તન, કેટલું મોટું રૂપાંતર થયું છે, અને એ રૂપાંતરનું પરિણામ તમને 10 વર્ષ 12 વર્ષ પછી દેખાવા લાગશે. એટલે એક ત્રીજો એનું જે ઘટક છે વાલીઓનું છે. એ વાલીઓનું ઘટક કરવા માટે પેલા છગન બાપાએ પાયાનું કામ કર્યું. વાલીઓ એમની પાસે ના આવતા, એ પોતે વાલીઓ પાસે જતા. એ દિવસે ખેતરમાં કામ કરવા ગયા હોય એટલે રાત્રે જાય અને દાઢીમાં હાથ નાખીને સમજાવે, ભાઈ તારા છોકરાને ભણાવને. ત્યારે છોકરીઓને ભણવાનો તો કોઈ પ્રશ્ન જ નતો. તારા છોકરાને ભણાવને. ના કે નથી ભણાવો. મને ખબર છે, મારા ગામમાં અમે પહેલી વાર જયારે એક પટેલના છોકરાને સ્કૂલમાં દાખલ કરવામાં આવેલો, એ આવે જ નહીં, ભણવા જ ના આવે. પછી સાહેબ છે ને અમને મોકલે, જાઓ ટીંગા ટોડી કરીને લઈ આવો. એ બે છોકરા એના હાથ પકડે ને બે પગ પકડે ને પેલો આમ 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 કરતો જતો હોય ને, રોતો જતો હોય ને, એને ખેંચીને લાવીએ. તેની માં અમને ગાળો દે, છોડી મૂકો, નથી ભણાવવો, નથી ભણાવવો. અમારે 6 વીઘા જમીન છે એના બાપને, મારે એને એને કઈ મેતો બનાવો છે. એક જ છોકરો દાખલ થયેલો અને પહેલી પ્રથમ ગ્રાસે મક્ષિકાપાત જેવું એને વિદ્યા જ ના ચડે, એને વિદ્યા જ ના ચડે. એટલે અમે બધા છોકરાઓ આમ જીભ ઊંધી કરી અને એકબીજાની પેલી જાંબલી રેખાઓ જોઈએ, જો આ બ્રાહ્મણને કેટલી વિદ્યા હોય. અરે વિદ્યા તો બ્રાહ્મણને જ હોય.
અને પછી એની જીભ ઊંધી કરી હતી, આને એક કઈ નથી, આને ના પટેલ ને હોય જ નહીં વિદ્યા, એવું મગજમાં બેસાડી દીધેલું. વેપારી વાણિયા પટેલો ને ટોણા મારે કે પટેલ બળદના પૂંછડા આબળો, આ વેપાર તમારું કામ નહીં, તમને ના આવડે. અને પટેલે કહે કે આ બાપુ આ અમારું કામ નહીં. એમ પટેલ ને કલમ ચલાવતા ના આવડે, પટેલ ને વેપાર કરતા ના આવડે, પટેલ ને તલવાર ચલાવતા ના આવડે, ત્યારે પટેલ ને શું કરતા આવડે? તો પટેલ હળ હાકે ને વેઠ કરે, વેઠ કરે. આજે આ બધા ગણિત કેટલા ખોટા પડી ગયા. આજે તમે જોઈ શકો છો પટેલ ને સારામાં સારી કલમ ચલાવતા આવડે છે, ટોચમાં ટોચ જગ્યાએ. એને સારામાં સારા ત્રાજવા જોખતા આવડે છે. અને હવે આવનારા સમયમાં એને સારામાં સારી તલવાર ચલાવતા પણ આવડવી જોઈએ. હું તમને માળા નથી આપવાનો, મારે કંઠીઓ નથી બાંધવી. અને હું તો તમને કહું છું કે ભલા થજો આવી કંઠીઓ બાંધશો નહીં, બાંધી હોય તો વિસર્જન કરી નાખજો. શા માટે ઘેટા બનો છો? કોઈ વાડાના ઘેટા શા માટે બનાવો છો? એની કોઈ જરૂર નથી, એની કોઈ જરૂર નથી. એ તમને નેરો માઇન્ડ બનાવી દેશે, પછી એક લકીરમાં જ ફેરવ્યા કરશે. તમે વિશાળ થાઓ, વિસ્તૃત થાઓ. પણ મારે તમને જે આપવું છે એ કોઈ પણ પાટીદાર, હવે વાત કોઈ પણ હિન્દુ પ્રજા શસ્ત્ર વિનાની ના હોવી જોઈએ. તમારા ઘરમાં એક શસ્ત્ર હોવું જ જોઈએ. કૂતરાના મોતે નથી મરવું. ઘણા દિવસો સુધી તમે કૂતરાના મોતે મર્યા. બે પૈસાનો માણસ આવીને આખા ગામને ડરાવી જાય, દબાવી જાય. હવે એવું નથી કરવું. તમારા ઘરમાં હથિયાર હોય, લાયસન્સ વાળું, કાયદા વિરુદ્ધ નથી વાત કરતો, પણ તમારી પાસે હથિયાર હોય અને કશું ના હોય તો એક સારો દંડો તો રાખો. કે હડકાયું કૂતરું આવ્યું હોય તો તમે હાથમાં દંડો લઈને તો બહાર નીકળી શકો? ખાનગીમાં કહું છું, હવે હડકાયા કૂતરાના પ્રકાર બદલાઈ ગયા છે. પહેલાના હડકાયા કૂતરા જુદા હતા અને હવેના હડકાયા કૂતરા જુદા છે. ત્યારે એટલે એક વાલી છે ને, વાલી વર્ગ તૈયાર થાય. આપણને કેટલો આનંદ છે કે આજે દૂર દૂર થી કેટલા વિશાળ સંખ્યામાં બધા વાલીઓ આવ્યા છે અને એમને એક ધગસ છે. આ તમારું ગૌરવ છે કે અમે ભાઈ પાટીદારોએ કેટલી મોટી વિદ્યાપીઠ ઊભી કરી. આ તો હજુ પહેલું પગથિયું છે. તમે 25 વર્ષ 10 વર્ષ પછી જોજો અહીંયા કેટલું મોટું વિશાળ સંકુલ થાય છે. અને હુયેન સાંગ જેમ તક્ષશિલા અને નાલંદામાં ભણવા આવેલો એમ ફોરેન ના વિદ્યાર્થીઓ પણ અહીં ભણવા આવે તો કોઈ આશ્ચર્ય ના કરશો, કારણ કે આના પાયા ભગવાને ઊંડા નાખ્યા છે. પછી એક આચાર્ય આવે છે, કારણ કે એ પૂજારી છે. મંદિર ભવ્ય છે, મૂર્તિ ભવ્ય છે, પૂજારી ભવ્ય નથી તો એ મંદિરનો કોઈ અર્થ નથી. મંદિર નથી પૂજાતું, મૂર્તિ નથી પૂજાતી, પૂજારી પૂજાય છે. એટલે વીણીને સારામાં સારા આચાર્યો લાવજો. ખબર નહીં મારી વાત તમને અનુકૂળ આવશે કે નહીં આવે, પણ આવે તોય વાહવા અને ના આવે તોય. કદી પણ પોતાના સગાવાલાને આમાં નોકરીએ ના રાખશો. મેં ઘણી સંસ્થાઓ જોઈ છે કે પછી પોતાના સગાવાલા બધા ભરી દે ને એમને કઈ કહેવાય નહીં, કશું કઈ ના થાય, અને પછી એમને જેમ કરવું હોય એમ કરે, સંસ્થા ધૂળ ધાણી થઈ જાય. યોગ્યમાં યોગ્ય માણસ હોય તો કહેવાનું તું જા બીજી જગ્યાએ જા. આ સંસ્થામાં જેના સામે હું ડોળા કાઢી શકું, જેની સામે હું એક્શન લઈ શકું, જેને ઊભો કરી શકું, એવા જ માણસને રાખી શકાય. અને એ રીતે એને આત્મ કઠોરતા કહેવાય, પોતાની જાત ઉપર કઠોરતા. અને પોતાની જાત ઉપર જે કઠોર થઈ શકે એ જ બીજાના ઉપર કઠોર થઈ શકે, તો જ બીજા એની કઠોરતાને સ્વીકારી શકે. સરપંચની પત્ની જો પાણી ઢોળતી હોય, સરપંચ કશું ના બોલતો હોય, પછી બીજાના ઉપર કઠોર થવા જાય તો એ સંભળાવી દે, જા તારી ઘરવાળી પેલા રહો, પછી અમને કહેવા આવજે. એટલે એનું જે ચોથું ઘટક છે એ આચાર્યો છે. અને આચાર્ય છે, હું તમને ખાસ ભલામણ કરું છું કે એને નોકર ના સમજશો. નોકરી તો બધાને કરવી પડે છે, એની કોઈ ના નથી. પણ ફેક્ટરીનો નોકર, જોકે પરદેશમાં તો ફેક્ટરીમાં કામ કરનાર હોય એની સાથે પણ સભ્યતાથી વાત કરવાની હોય, સભ્યતા વિના વાત ના કરાય. શેઠને પાણી જોઈતું હોય તો એ નોકરને પ્લીઝ કહીને કહે, પ્લીઝ મને એક ગ્લાસ પાણી આપજે. એને પ્લીઝ અને આપે એટલે પાછું થેન્ક યુ કહેવું પડે. હવે આપણે કોઈને પ્લીઝ કહેતા નથી, કોઈને થેન્ક યુ કહેતા નથી, અને ઘંટડી મારીએ એક વાર બે વાર ને ના આવડે તો પછી ત્રાડ પાડીએ, અને ત્રાડ પાડીને કહે, એ ગાંડિયા મરી ગયો, ક્યાં મરી ગયો,
પાણી લાવ, આમ કર, તેમ કર, આખી પદ્ધતિ, આખી ટેવ બદલવી પડશે, આખી ટેવ બદલવી પડશે. તમે સારામાં સારા આચાર્યો રાખો, પણ એ ત્યાં સુધી રહેશે જ્યાં સુધી એના સ્વમાન ને આંચ નહીં આવે ત્યાં સુધી. આ ડમી ભેગા કરશો તો એને સ્વમાન હોય જ નહીં. એ તો તમે ગાળો દો તો એવા હવા ને આ કરો, પણ એ મહિનામાં બે દિવસ જ હાજર રહેશે. પાછા આઠ દાડા રે ના રે, પિરિયડ લે ના લે, પેલો સ્વમાન વાળો છે. અને એ સ્વમાન ના કારણે એ દુઃખ સહન કરશે, પણ અપમાન સહન નહીં કરી શકે. એટલે એને સ્વમાન થી રાખજો, એનું માન સાચવજો. અને પગાર તો હવે આજે જે કઈ શક્ય હોય એ બધું સરકાર આપે કે તમે આપો, પણ આચાર્યો છે એ એનું ચોથું ઘટક છે. અને છેલ્લી વાત રહી વિદ્યાર્થીઓની. અહીંયા વિદ્યાર્થીઓ ખાસ કરીને અંતેવાસી થઈને રહેવાના છે. તમે છાત્રાલયો બનાવી રહ્યા છો, હું જોઈને આવ્યો, એટલા સુંદર છાત્રાલયો બનાવ્યા છે. ડિઝાઇનરે ડિઝાઇન બનાવી છે, આર્કિટેક્ટે એક ડિઝાઇન બનાવી, પાંચ છ રૂમ ના વચ્ચે એક નાનું સરખું આંગણું. નહીં તો આમ લાંબી લોબી કરી દીધી હોય તો આ છેડે થી પેલા છેડે સુધી બધું એક સરખું દેખાય તો ડિસ્ટર્બન્સ વધારે થયા કરે. એની જગ્યાએ સરસ મજાના છાત્રાલયો બનાવ્યા છે, ભોજનાલયની પણ વ્યવસ્થા થવાની છે, એ બધું બરાબર છે. પણ છાત્રાલયોમાં ભલા થઈને કદી કચરો ભેગો ના કરશો. એક બગડેલું ફળ સો ફળોને બગાડે, કઠોર થજો. એમ લાગે કે એક છોકરો કા એક છોકરી છે એ બરાબર ડિસિપ્લિનમાં વ્યવસ્થામાં નથી રહેતી, એના ઉપર કોઈ દયા નહીં કરવાની. એક વાર વોર્નિંગ, બે વાર વોર્નિંગ, અને છતાંય જો એ વ્યવસ્થિત ના રહે તેને એને. પછી ચમરબંધીની દીકરી હોય, ગણપતભાઈની દીકરી હોય, દીકરો હોય, ભલે એમને 11 કરોડ આપ્યા હોય તો નીકળો અહીંથી બહાર. એ વખતે તમારે કોઈની શરમ નહીં રાખવાની. જો તમે વહીવટ કરી શકો તો એમને, હવે ભાઈ આ તો ફલાણાનો છોકરો, મોડો આવે તોય વાહ વાહ, ભણે તોય વાહ વાહ, જાગે તોય વાહ વાહ, ને પ્રાર્થનામાં ના આવે તોય વાહ વાહ, ખલાસ ખતમ થઈ ગઈ. એડમિનિસ્ટ્રેશન છે એ કઠોરતાથી થાય, ઉપર કઠોરતા ને અંદર કોમળતા. કોઈ છાત્રોના કોઈ દુશ્મન નથી, પણ છાત્રોના ભલા માટે જ એમને કઠોરતા કરવી પડે. નહીં તો શું થાય કે જે અસામાજિક તત્વો છે, જે અસામાજિક, આજે તમે બધી યુનિવર્સિટીઓમાં કોલેજોમાં જઈને જુઓ તો જે ખરેખર સારો ભણનારો વર્ગ છે એ બાપડો છે, અને પેલા બધા જે ગુંડાગીરી કરનારા છે એ બધા છાત્રાઓને આવી છે. પેલા સારામાં સારા નંબરે પાસ થાય છે વિદ્યાર્થીઓ જે ભણનારા છે, પાસ થઈને શું થાય, બોલ બોલ તો પ્રોફેસર થાય, એમને સારા માર્ક લાવ્યા પ્રોફેસર થાય, 5-25 હજાર રૂપિયા પગાર મળે. પેલા જે ફેલ થનારા છે, પહેલું વર્ષ ફેલ, બીજું વર્ષ ફેલ, ત્રીજું વર્ષ ફેલ, એ મોટા ભાગે રાજનેતાઓ થતા હોય છે. અને એમાં એ બહુ પાવરદાર, બહુ હોશિયાર થતા હોય છે, કારણ કે બધું અહીંથી શીખ્યા હોય છે. હડતાલ કેવી રીતે પાડવી, તોફાન કેવી રીતે કરવા, એ બધું અહીંથી શીખ્યા હોય. આપણી સંસ્થાને એ દૂષણોથી બચાવવાની છે, એ દૂષણોથી એને અટકાવવાની છે. અને આનું જે પ્રવેશ દ્વાર છે એના આટલું આજુબાજુમાં કોઈ લારી નહીં, કોઈ ગલ્લો નહીં, કોઈ ગુટકા વાળો નહીં, કોઈ ફલાણો નહીં, એ બધા ઉભા રહી. અને એ તો એ નિમિત્ત છે, એ નિમિત્તે એ અંદર આવનારા જનારા છોકરા છોકરીઓને બિચારાને ખોટી રીતે ફસાવતા હોય છે. આ બધા દૂષણોથી મુક્ત રહે અને એ બધા અનુશાસનને સ્વીકાર કરે એને વિદ્યાર્થી કહેવાય. તમે સારા વિદ્યાર્થી છો, પણ તમે આજ્ઞાકારી છો, આજ્ઞા કરનારા છો કે આજ્ઞા પાલન કરનારા છો? ગાંધીજીની સાથે એ જ ટકી શકે જે ગાંધીજીની આજ્ઞાનું પાલન કરે, રામની સાથે એ જ ટકી શકે જે રામની આજ્ઞાનું પાલન કરે. રામની સાથે ટોળું ભેગું થયું હોય ને, બધું પોતાની મનની ઈચ્છા પ્રમાણે કરતું હોય,